चिंताशंतानहंतारो यत्पादाम्बुजरेण स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योषौ पञ्चधा हृदये અત્યાર સુધીમાં સાધનદીપિકા ગ્રંથ અંતર્ગત 17 શ્લોકોનો અભ્યાસ આપણે બધા કરી ગયા છીએ. સિંહાવલોકન કરીએ તો શ્રી ગોપીનાથજી વિષયની શરૂઆત શાસ્ત્રોના પ્રમાણથી કરી રહ્યા છે અને હરેર આરાધને મુક્તિ તત્પ્રકારો નિરૂપ્યતે. કૃષ્ણ સેવા જે આપણો મુખ્ય સિદ્ધાંત છે એ કૃષ્ણ સેવાનો ઉલ્લેખ શાસ્ત્રના વચનોમાં પણ મળી આવે છે. એ હરિને સેવવાથી સંસારમાંથી મુક્ત થઈ શકાય છે. ભક્તિ માર્ગની અંદર આપણે સૌ ચાલી રહ્યા હોઈએ ત્યારે એ ભક્તિ માર્ગની દિશા બતાવનારો ગુરુ ધારણ કરવો જોઈએ. ગુરુ પણ પથદર્શક આપણો કઈ રીતના બને છે તેનો ઉલ્લેખ આપ કરી રહ્યા છે કે શાસ્ત્ર અને એ શાસ્ત્રને ભણાવનારો ગુરુ બંનેની ઉપયોગીતા એક અનુયાયીના જીવનમાં કેવી રીતના હોય છે તો બહુ સુંદર રીતે આપ વિવેચન કરીને બતાડી રહ્યા છે કે મહાત્મય જ્ઞાપના એવ શ્રવણમ ગુણકર્માણામ શાસ્ત્રાણામ ઉપયોગો અત્ર તત્ર આકાંક્ષા ગુરોર્ભવેત. ભક્તિની વ્યાખ્યાની અંદર મહાત્મય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ પૂર્વાંગ રૂપે મહાત્મય જ્ઞાન છે. એ મહાત્મય જ્ઞાન શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થઈ શકે અને એ શાસ્ત્રનો અભ્યાસ ગુરુ કરાવતો હોવો જોઈએ અને એ ગુરુની અંદર જેમ મહાપ્રભુજી કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રીમદ ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુરાધરા એ જ શ્રી ગોપીનાથજી પણ અહીં અપેક્ષા રાખી રહ્યા છે કે પુષ્ટિભક્તિ સંપ્રદાયની અંદર જ્યારે ગુરુ ધારણ કરવા તો એ ગુરુ ધારણ કરતા વખતે શ્રી મહાપ્રભુજી ઉપદેશ કરી રહ્યા છે એ પ્રકારના લક્ષણોની ચકાસણી કરી અને જ ગુરુ ધારણ કરવા. જો એ ચકાસણી કોઈ અનુયાયી વર્ગ નથી કરી રહ્યો તો નિબંધની અંદર શ્રી મહાપ્રભુની આ કારિકાની અંદર આવરણભંગની અંદર પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે જો મહાપ્રભુ દ્વારા અપેક્ષિત આ ગુરુના લક્ષણો અનુયાયી વર્ગ જો ચકાસી નથી રહ્યો અને ગુરુ ધારણ કરી રહ્યો છે તો સંપ્રદાયની અંદર પરિસ્થિતિ કેવી આજે સર્જાઈ રહી છે કે અંધાનુગા અંધવત એક આંધળો બીજા આંધળાનું અનુસરણ કરે એ રીતના સંપ્રદાયની પરિસ્થિતિ વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ. એટલે અભ્યાસ કરી રહ્યા છીએ તો નિતાંતે અભ્યાસને આચરણમાં મૂકવાની તત્પરતા દાખવવી જોઈએ. એટલા સહ ગુરુ એ ચકાસણી કરીને પુષ્ટિભક્તિ સંપ્રદાયની અંદર ધારણ કરવામાં આવે છે. સ્વતંત્ર વિચાર શ્રી ગોપીનાથજી બહુ સુંદર ધરાવી રહ્યા છે કે ગુરુ દેહની નાવડીને આપણે ભવસાગરની અંદર ભવસાગર પાર કરવા માટે ઉતારી ચૂક્યા છીએ પણ આપણામાં સામર્થ્ય નથી કે ભવસાગરને આપણે પાર કરી શકીએ. જ્યારે એ નાવ આપણી ભવસાગરને પાર ઉતારવા માટે સમર્થ નથી અને હાલકડોલક થઈ રહી છે એવી પરિસ્થિતિની અંદર ગુરુ પોતાના સદ ઉપદેશ દ્વારા
આપણી દેહની નાભડીનો કર્ણધાર બને અને એને ભવસાગરની પાર ઉતારે એ ગુરુ હોવો જોઈએ. એના માટે ખૂબ સુંદર વિવરણ કરી રહ્યા છે કે દેહ દ્રોણ્યામ યુયાશુનામ પરંપારમ ભવામ બુધે ગુરુના કર્ણધારેન ઉતાર્યા સ્વ ઉપદેશતઃ. આ ગુરુની વ્યાખ્યા શ્રી ગોપીનાથજી સ્વયં આપ આજ્ઞા કરી રહ્યા છે કે દેહની નાવડી ને ભવસાગરથી પાર ઉતારવા માટે સામર્થ્ય અધૂરું હોય ત્યારે જીવને એ સામર્થ્યને બલ આપનાર ગુરુના સદઉપદેશ હોવા જોઈએ. સદઉપદેશ દ્વારા ગુરુ આપણે દેહની નાવડીનો કર્ણધાર બનવો જોઈએ અને ભવસાગરને પાર ઉતારવામાં મદદરૂપ થવો જોઈએ. ભક્તિ માર્ગ ઉપર ગુરુની અપેક્ષા, અહીંયા ભવસાગરને પાર ઉતારવા ગુરુ દ્વારા સદઉપદેશ, એટલા માટે જ આપ કહે છે કે મહાત્મય જ્ઞાન જ્ઞાપનાય શ્રવણમ ગુણકર્માણામ શાસ્ત્રાણામ ઉપયોગો અત્ર તત્ર આકાંક્ષા ગુરોર ભવે. સદઉપદેશ પ્રાપ્ત ક્યારે થશે કે જ્યારે ગુરુ સ્વયં શાસ્ત્રનો અભ્યાસ કરી અને એ શાસ્ત્રનો નિચોડ એ અનુયાયી વર્ગને એમને સમજાય એવી સરળ ભાષાની અંદર જો સમજાવે તો અવશ્ય એ અનુયાયી વર્ગને મદદરૂપ થઈ શકે. અન્યથા કોઈ પણ પ્રકારે અનુયાયી વર્ગને ગુરુ મદદરૂપ ન થઈ શકે. અને ગુરુના જીવનચર્યાને દર્શન કરીને, એની દિનચર્યાને દર્શન કરી અને અનુયાયી વર્ગ છે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર કેવી રીતના સ્વધર્મ આચરણ કરી અને આત્મધર્મ ભગવત સેવા અને ભગવત કથાનો નિભાવ સ્વગૃહમાં સ્વતનુવિધિથી કરવો એનો ઉપદેશ દિનચર્યાનું દર્શન કરીને પણ લઈ શકાય. પણ વર્તમાન સમયની અંદર એવી દિનચર્યા અને એવી આખું જીવન એ દર્શન થવું ઘણું મુશ્કેલ છે. એટલે શ્રી મહાપ્રભુજીમાં ગુરુભાવ રાખી અને શ્રી મહાપ્રભુજીના વાણીનો સત્સંગ કરી અને આપણે આપણું સ્વકર્તવ્યમાં અગ્રેસર થવું જોઈએ. આટલો ઉપદેશ કરીને શ્રી ગોપીનાથજી સૌ પ્રથમ ગુરુના શરણે આવનાર જીવને ગુરુએ કયો ઉપદેશ દેવો જોઈએ ત્યારે આપ ત્યાં ફરી એ શ્રુતિ અને સ્મૃતિનું ઉદાહરણ તાકીને ઉપદેશ કરી રહ્યા છે શરણાગતિનો. કે યો બ્રહ્માણામ વિદધાતિ પૂર્વમ યો વે વેદાંશ પ્રહિણોતિ તસ્મે તમ હમ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષેવ શરણમ મહમ પ્રપદ્યે સર્વધર્માન પરિતજ્ય મામેકમ શરણમ વ્રજ ઇતિ શ્રુત્યા તથા સ્મૃત્યા પ્રપત્યાદેશમાદિતઃ. શ્રુતિ અને સ્મૃતિનું ઉદાહરણ તાકી અને પ્રભુએ પોતાના નાભિકમળમાંથી બ્રહ્માજીને પ્રગટ કરી અને બ્રહ્માજીને એ ચતુર્શ્લોકી ભાગવત કહી અને સૃષ્ટિનું સર્જન કરવાની આજ્ઞા આપી અને એ જ જે સર્વદેવોના મૂળ ભગવાન શ્રી કૃષ્ણ છે એનું સ્મરણ થઈ એનું શરણ આ સંસારમાંથી છૂટવાની ઈચ્છા ધરાવનાર અનુયાયીએ ભગવત ચરણારવિંદનું સેવન કરવું જોઈએ. સ્વયં સાક્ષાત ગીતાજીની અંદર અર્જુનને દ્વિતીય કક્ષાનો ઉપદેશ શરણાગતિનો ઉપદેશ છે અને ભક્તિ માર્ગની અંદર સર્વપ્રથમ ઉપદેશ શરણાગતિનો છે. તો આપ સ્વયં ઉદ્ઘાટિત કરી રહ્યા છે સર્વધર્માન પરિતજ્ય મામેકમ શરણમ વ્રજા. અહીંયા શરણાગતિનો ઉપદેશ સર્વપ્રથમ ગુરુએ અનુયાયી વર્ગને આપવો જોઈએ. તો પ્રશ્ન એ થાય કે શરણાગતિનો ઉપદેશ શા માટે, શરણાગતિ શા માટે આવશ્યક છે, શા માટે શરણાગતિથી જ ભક્તિ માર્ગની શરૂઆત થઈ રહી છે? તો ત્યાં બહુ સુંદર ઉલ્લેખ આપે કર્યો છે કે પ્રેમણો ઉપદેશ શ્રવણાત પ્રપત્તિ પ્રેમ કારણમ. પ્રભુ પ્રત્યે સર્વપ્રથમ પ્રેમ, પ્રેમની પ્રાપ્તિ શરણાગતિના અધિકારથી મેળવવામાં આવે છે. પ્રભુ શ્રી કૃષ્ણની શરણાગતિ એટલા માટે જરૂરી છે કે અતો મૂળાભિષેકો હિ કાર્યસ્તેનાસ્ય સેવને. મૂળમાં સિંચન, જ્યારે સર્વનું મૂળ શ્રી કૃષ્ણ છે ત્યારે શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારનાર જીવ જ્યારે મૂળનું સિંચન કરી રહ્યો છે ત્યારે ઝાડના થડને, ડાળીને, પાંદડાને, ફૂલને, ફળને બધાને જ એ જલ પહોંચી રહ્યું છે. એટલે
અહીંયા શરણાગતિના ઉપદેશથી પ્રપત્તિ માર્ગથી ભક્તિ માર્ગની યાત્રાની શરૂઆત થઈ રહી છે. શરણાગતિની જરૂરિયાત કે મૂળનું સિંચન કરવાથી ડાલી પત્ર ફલ ફૂલ સુધી એ જલ અવશ્ય પહોંચી જાય છે. ત્યારે નહીં દેહ ભૃતામ સક્યમ કર્મ ત્યક્તુમ અશેષતઃ અતઃ સ્વધર્મ આચરણમ ભારમ દેગ ભાર દેગુણ્યમ અન્યથા. દેહધારી મનુષ્યો માટે કર્મને છોડવું શક્ય નથી. ત્યાં વિચાર કરે છે કે કર્મને છોડવું શક્ય નથી, કારણ કે ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન ઉપદેશ કરી રહ્યા છે કે સંસારની અંદર આ જગતની અંદર કોઈ પણ જીવ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકે નહીં. ત્યારે જ્યારે હૃદયની અંદર કૃષ્ણના શરણાગતિની ભાવના લઈને પ્રપત્તિ માર્ગ ઉપર ચાલનાર જીવે જ્યારે લક્ષ્ય પોતાનું ભગવાનને બનાવ્યું છે, ત્યારે એના માટે આ કર્મ કેટલા આવશ્યક છે. તો એ કર્મની આવશ્યકતા શું, તો આપણે સમજાતા કે જો ભગવત શરણાગતિ, ભગવત કથા, ભગવત સેવા એ દેહધર્મ નથી, પણ આત્મધર્મ છે, આત્માનો ધર્મ છે. અને આત્મા છે એ દેહથી જુદી નથી, દેહ સાથે આત્મા બંધાયેલી હોવાથી આત્મધર્મનું પાલન કરતાં કરતાં પણ દેહધર્મનું પાલન કરવું આવશ્યક છે. દેહધર્મનું પાલન શક્ય કેવી રીતના છે, તો શાસ્ત્ર તો ઘણા બધા વિધાનો એ દેહધર્મ માટે કરતા હોય, ત્યારે એ બધા જ નિયમોમાં કયા નિયમો આપણા માટે પાલનીય છે, કયા નિયમો આપણા માટે છોડવા યોગ્ય છે એનો નિર્ણય કેવી રીતના કરવો, તો સ્વધર્મ આચરણ છે. સ્વધર્મ આચરણ, ધર્મ આચરણમાં સ્વનું નિર્ધારણ કેવી રીતના કરવું, તો ભાઈ દેહ છે, આત્મા કયા દેહની અંદર છે, પુરુષ દેહની અંદર છે, પુરુષ છે એ કયા વર્ણની અંદર છે, બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે વગેરે વર્ણોની અંદર છે, વર્ણ નિશ્ચિત થયા પછી કયા આશ્રમની અંદર છે, બ્રહ્મચર્ય આશ્રમની અંદર છે, ગૃહસ્થાશ્રમની અંદર છે, વાનપ્રસ્થની અંદર છે. તો શાસ્ત્રની અંદર એ પુરુષ દેહ બ્રાહ્મણ વર્ણની અંદર બ્રહ્મચર્ય આશ્રમની અંદર છે. તો શાસ્ત્રની અંદર બ્રાહ્મણોના જે પણ કંઈ કર્મો બતાડવામાં આવ્યા છે એ આપણા સ્વના નિર્ધારણની અંદર ઉપયોગી થશે. વાનપ્રસ્થ, બ્રહ્મચર્ય કે ગૃહસ્થાશ્રમ જે પણ આશ્રમની અંદર એ દેહ હશે તો એ આશ્રમના ધર્મો પણ સ્વની અંદર નિર્ધારિત થશે. તો સૌ પ્રથમ શાસ્ત્રની ઉપયોગીતા ત્યાં પણ આવી રહી છે કે સ્વધર્મ આચરણથી એ ભગવત માર્ગની અંદર સૌ પ્રથમ ચાલવાની આજ્ઞા થઈ રહી છે. તો એ સ્વધર્મ આચરણ પણ ત્યાગ ન કરવો જોઈએ, કારણ કે જ્યારે પ્રપત્તિ માર્ગ ઉપર હજી ભાવ આપણે કેળવી શક્યા નથી, ભગવદ આશ્રય દ્રઢ કરી શક્યા નથી, અને આપણો સ્વધર્મ આચરણ જે શાસ્ત્ર બતાવી રહ્યો છે અને શાસ્ત્ર છે સાક્ષાત ભગવત પ્રણીતમ છે, તો ભગવાનની આજ્ઞાનું પણ ઉલ્લંઘન થશે અને શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન થતાં એક દોષ થશે અને એ સ્વચ્છંદ આચરણ આપણું થઈ જશે. જો શાસ્ત્રની મર્યાદા નહીં રહે તો એ સ્વચ્છંદ આચરણથી આપણને એ દોષ બે ગણો થઈ જાય. એટલા માટે સ્વધર્મ આચરણની આજ્ઞા અહીંયા શ્રી ગોપીનાથજી કરી રહ્યા છે. અને એ સ્વધર્મ આચરણ કેવી રીતના, તો નિબંધની અંદર જે શ્રી મહાપ્રભુજી શીખવી રહ્યા છે એ જ શ્રી ગોપીનાથજી અહીં ફરીથી આપણને ઉપદેશ કરી રહ્યા છે કે સ્વધર્મ આચરણમ સક્ત્યા ય ધર્માત નિવર્તનમ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રાહ સર્વથા ન ત્યજેત ત્રયમ. સ્વધર્મ આચરણ, શાસ્ત્રમાંથી પુરુષ દેહ છે, બ્રાહ્મણ વર્ણ છે, એ બ્રહ્મચર્ય આશ્રમ છે, તો એની અંદર પાલન કરવાના નિયમો કેટલા, માની લો કે એ નિયમો એટલા છે પણ એ નિયમો બધા જ પાલન નથી થઈ શકતા, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે સ્વધર્મ આચરણ છોડવો નહીં, સ્વધર્મ આચરણનું પાલન કરવું, સ્વસક્ત્યા પોતાની શક્તિ પ્રમાણે એ નિયમોનું પાલન કરવાનો આગ્રહ રાખવો જરૂરી છે. અધર્મમાંથી આપણે નિવૃત્ત થવું જોઈએ, અધર્મથી દૂર રહેવું જોઈએ. અને એ ધર્મ અધર્મનો નિર્ણય ક્યાંથી થઈ રહ્યો છે, શાસ્ત્રમાંથી થઈ રહ્યો છે.
અને શાસ્ત્રની ઉપયોગીતા આપણે જોઈ રહ્યા છીએ આ ગ્રંથના અધ્યયનમાં, કે જેટલો ઉપદેશ અત્યાર સુધી શ્રી ગોપીનાથજી કરે છે, જે શાસ્ત્ર અધ્યયન જેણે કર્યું હોય એમને જ આમાં ખ્યાલ પડે કે કયો ધર્મ મારા માટે પાલનીય છે, કયો ધર્મ મારા માટે છોડવા યોગ્ય છે, કયા ધર્મને મારો સ્વધર્મ ગણાય, કયો ધર્મ મારો સ્વધર્મ ન ગણાય, એનું મૂલ્યાંકન પણ શાસ્ત્ર ઉપરથી થઈ રહ્યું છે. ધર્મ અધર્મમાંથી, એ અધર્મના એ કાર્યો ક્યાં ક્યાં કહેવાય, એ અધર્મમાંથી નિવૃત્તિ લેવી હોય તો પણ શાસ્ત્રનું અધ્યયન જરૂરી છે. પણ જો શાસ્ત્ર જેણે અભ્યાસ કરેલો ન હોય તો એ આ ઉપદેશને સમજી શકે નહીં. તો એ ઉપદેશને સમજવા માટે પણ ગુરુની અપેક્ષા છે. તત્ર આકાંક્ષા ગુરુર્ભવેત, કે આટલું વિશ્લેષણ અનુયાયી વર્ગને સમજાય નહીં ત્યાં સુધી ગુરુએ કરવું જોઈએ કે ભાઈ સ્વધર્મ આચરણ છે તો એ સ્વધર્મ આચરણની અંદર સ્વનું નિર્ધારણ શાસ્ત્રમાંથી કેવી રીતના થાય. તો આ રીતના કે એ દેહધારી છે તો એ વર્ણ કયો છે, આશ્રમ કયો છે, તો એ વર્ણ આશ્રમના જે જે ધર્મો છે એમાંથી કેટલા નિયમો આપણા માટે પાલનીય છે અને આપણી દેશકાલ પરિસ્થિતિને અનુરૂપ પાલન થઈ શકે, તો એ માટે અહીંયા સુંદર આજ્ઞા શ્રી મહાપ્રભુજી અત્યંત સરળતાથી કે સ્વધર્મ આચરણ શક્તયા ધર્માતુ નિવર્તનમ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ, સંયમી જીવન જીવવું જોઈએ, અધર્મમાંથી નિવૃત્ત રહેવું જોઈએ અને સ્વધર્મનું આચરણ પોતાની શક્તિ આધારિત કરવું જોઈએ, સ્વધર્મને ક્યારેય છોડવો જોઈએ નહીં. ઇતિ ભાગવતો ધર્મ શ્રીમદાચાર્ય સંમત ભક્તિ શાસ્ત્રાનુકૂલ્યેન સ્વધર્મ આચરણ ભવેત. ફરી પાછું કે ભાઈ શાસ્ત્રની અંદર તો ઘણી જગ્યાએ એવા વિધાનો પણ આવી રહ્યા છે કે ત્યાં એ અન્ય અન્ય દેવતાઓની ઉપાસના, અન્ય અન્ય દેવતાઓને અર્ચના અને એમને નમસ્કાર વંદન, તો એ જ્યારે આપણે ભક્તિ માર્ગની અંદર ચાલી રહ્યા હોય ત્યારે સ્વધર્મ આચરણના રૂપમાં એવા કાર્યો આવતા હોય કે જે આપણા ભગવત ધર્મથી વિરુદ્ધ હોય તો એનો ત્યાગ કરવો જોઈએ અને ભગવત ધર્મમાં જે સહાયક હોય એનું પાલન કરવું જોઈએ. ફરી પાછું ત્યાં એક સમજવાની બાબત છે કે સ્વધર્મ આચરણ પણ કેવી રીતના, કે જ્યારે આપણે ભક્તિ માર્ગની અંદર ચાલી રહ્યા હોય ત્યારે આ સ્વધર્મનું આચરણ, તો સ્વધર્મ આચરણની અંદર શાસ્ત્રની તો વિપુલ આજ્ઞા છે પણ એ આજ્ઞાઓની અંદર આપણે જ્યારે પ્રભુના ચરણારવિંદનો આશ્રય લઈને ચાલી રહ્યા છીએ, સ્વધર્મ આચરણ છોડી નથી રહ્યા, પણ એ આચરણની અંદર આવનારા જે પણ કર્મો, તો એ કર્મોની અંદર તત્તત દેવતાઓની સ્તુતિ ઇત્યાદિ છે, પણ એ સ્તુતિ છે એ દેવતાઓમાં આસક્ત થઈને ન કરવી, કર્મ પૂરતી સીમિત રાખવી. અને જ્યાં કંઈક સકામ જે કર્મો શાસ્ત્રની અંદર બતાડવામાં આવ્યા છે, સ્વધર્મ આચરણની અંદર પણ જે સકામ કર્મો છે, તો એ સકામ કર્મોનો આપણે ત્યાગ કરવો જોઈએ. એ વિશ્લેષણ અહીંયા શ્રી ગોપીનાથજી કરી રહ્યા છે કે ઇતિ ભાગવતો ધર્મ શ્રીમદાચાર્ય સંમત, આ ભગવત ધર્મ છે. સ્વધર્મ આચરણનું પાલન કરતાં કરતાં આત્મધર્મનું એ પોષણ કરવું. ભક્તિશાસ્ત્રાનુકૂલ્યેન, ભક્તિ માર્ગ છે આપણા લક્ષ્યની અંદર ભક્તિ છે, તો સ્વધર્મ આચરણ પણ ભક્તિશાસ્ત્ર અનુકૂળ હોય એવા સ્વધર્મનું આચરણ કરતા રહેવું, પણ જે સકામ કર્મો છે તો એ સકામ કર્મોને છોડી દેવા. સ્વધર્મ આચરણ ભવેત, ભક્તિશાસ્ત્રાનુકૂલ્યેન સ્વધર્મ આચરણ ભવેત, એટલે ભક્તિશાસ્ત્રને અનુકૂળ આ સ્વધર્મનું આચરણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. સ્વધર્મ આચરણની વાત આવી રહી છે ત્યારે સ્વધર્મ આચરણ માટે દેહના શુદ્ધિકરણની ઉપયોગીતા, દેહનું શુદ્ધિકરણ કરી ત્યારબાદ એ આપણે ભગવત સેવાની અંદર ભગવત ભાવ ધારણ કરવો છે ત્યારે હૃદયને પણ ભગવત ભાવ ધારણ કરવા યોગ્ય શુદ્ધિકરણ, આપણા દેહને ભગવત સેવામાં જોડવા માટે પણ દેહનું શુદ્ધિકરણ, એ સ્વધર્મ આચરણ દ્વારા કેવી રીતના શક્ય છે? સ્વધર્મ આચરણની ઉપયોગીતા એ દેહની શુદ્ધિમાં ક્યાં ક્યાં છે
તો શ્રી ગોપીનાથજી હવે પછીના શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે કે ગર્ભાધાનાદિ સંસ્કારેહ દ્વિજોર મોજ્યંત સંભવેહ દેહ સંશોધનીયો હિ હરિભાવો ન ચ અન્યથા. આપણા શાસ્ત્રની અંદર એ જે પણ ષોડશ સંસ્કારની વિધિ બતાડવામાં આવેલી છે, દેહના સંશોધન માટેની આ ષોડશ સંસ્કારની વિધિ છે, ગર્ભાધાનાદિથી લઈને ગર્ભાધાન, સીમંતોન્નયન, એ પછી જાતકર્મ, નામકર્મ, ચૂડાકરણ, કર્ણવેદ, અન્નપ્રાશન, બહિર્નિષ્ક્રમણ, એ ઉપનયન, એ વિવાહ, અને વિવાહ પછી ગૃહસ્થાશ્રમ પછી જો વાનપ્રસ્થ કે સંન્યસ્ત સ્વીકારે છે તો એ અંતર્ગત એ સંસ્કાર એક કરવામાં આવે છે, અને અંતમાં અંત્યેષ્ટિ. એટલે આમાં શું છે કે દેહનું સંશોધન, દેહનું શુદ્ધિકરણ માટે આવશ્યકતા છે આ ષોડશ સંસ્કારની. એ ષોડશ સંસ્કારથી દેહનું શુદ્ધિકરણ થાય છે, અને દેહના શુદ્ધિકરણ બાદ એ દેહ છે ભગવત પ્રેમ, ભગવત સેવામાં જોડાવા યોગ્ય થઈ રહ્યો છે. વસ્તુતઃ શાસ્ત્રની અંદર નિત્યકર્મ અને નૈમિતિક કર્મ બતાડવામાં આવી રહ્યા છે. નિત્યકર્મ, નિત્યકર્મ છે એ દરરોજ કરવાના નિત્યકર્મો છે, એને આહનિક કર્મો કહેવામાં આવે છે. એ આહનિક કર્મો નિત્ય નિયમની અંદર કરવાના હોય છે, જેમ કે એ સંધ્યાવંદન, હવન, બ્રહ્મચર્ય આશ્રમમાં સવારનો અને સાંજનો હવન, પ્રાતઃ હોમ અને સાયમ હોમ, અને વેદનું અધ્યયન. ત્યારબાદ ગૃહસ્થાશ્રમમાં પણ નિત્ય નિયમિત હવનની હોમની વિધિ છે, તો ત્યાં બ્રહ્મયજ્ઞ બતાડવામાં આવેલું છે કે શાસ્ત્ર ગુરુ મુખેથી જો અભ્યાસ કર્યો હોય, ગુરુ પાસેથી અભ્યાસ કર્યો હોય, એ શાસ્ત્ર વેદનો અભ્યાસ કર્યો હોય, વેદ ક્યારેય ભૂલાવો જોઈએ નહીં. જો એ ભૂલાઈ જાય ગુરુ આગળથી ભણેલું તો અપરાધ કહેવાય. એટલા માટે ગૃહસ્થાશ્રમમાં પણ જે બ્રહ્મચર્ય આશ્રમની અંદર વેદનું અધ્યયન કર્યું છે અને બીજા અન્ય અન્ય શાસ્ત્રોનું પારાયણ કર્યું છે, તો એ બધા જ બધા વેદોનું અને શાસ્ત્રોનું પારાયણ રોજે રોજ કરવું એને બ્રહ્મયજ્ઞ કીધો છે, કે એ ગૃહસ્થાશ્રમમાં પણ જરૂરી છે. બીજા હવન ઇત્યાદિ ગૃહસ્થાશ્રમની અંદર તત્તત દેવતાઓને એમનો ભાગ આપવા માટે પણ વૈશ્વદેવ છે ઇત્યાદિ કે યજ્ઞોનું વિધાન પણ કરવામાં આવેલું છે. પણ એ નિત્ય અને નૈમિતિક એવી રીતના આ સંસ્કારો છે, એ સંસ્કારો નૈમિતિક હોય છે કે જેનાથી બહુ નિત્યકર્મની અંદર આવા સંસ્કારો એ આવી નથી રહ્યા. નિત્યકર્મની અંદર તો જે સ્નાન, જપ, સંધ્યા, હોમ, હમણાં શ્રી ગોપીનાથજી ઉપદેશ આગળ કરશે તો એ પ્રમાણે નિત્યકર્મની અંદર આવી રહ્યા છે. પણ જ્યારે જ્યારે જરૂરિયાત થાય કે દેહ શુદ્ધિકરણની, ત્યારે એ દેહનું શુદ્ધિકરણ માટેનો આ સંસ્કાર છે. જેમ કે બાળક નાનું હોય, બાળક નાનું હોય ત્યારથી એના દેહના સંરક્ષણ માટે સમયાનુસાર રસીકરણ કરાવવામાં આવે છે. એ રસીકરણ કરાવ્યા પછી વર્ષ દિવસે, બે વર્ષે બૂસ્ટર પણ લગાડવામાં આવે છે. તો એ શું છે, દેહનું સંશોધન છે, કે દેહનો એ શુદ્ધિકરણ માટેનું છે, કે દેહને આગળ કોઈ પણ એ યાતના ઊભી ન થાય અને એ દેહની રોગ પ્રતિકારકતા શક્તિ સુંદર રહે. તો અહીંયા પણ એ દેહને સંશોધન માટે એ જ રીતના અહીંયા આ જે સંસ્કારોની, ષોડશ સંસ્કારોની વિધિ છે કે જેનાથી દેહ છે એ પૂજા માર્ગની અંદર, ભક્તિ માર્ગની અંદર, પૂજા માર્ગની અંદર જે કર્મો છે, કર્મોની અંદર જે શુદ્ધિની અપેક્ષા છે તો એનાથી શુદ્ધિ થાય, અને એ કર્મ કરવાનો અને ભક્તિ માર્ગે ભગવત સેવા ઇત્યાદિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય એ માટે આ ષોડશ સંસ્કારની વિધિ દ્વારા એ દેહનું સંશોધન જરૂરી છે. પણ ભક્તિ માર્ગની દ્રષ્ટિએ વિચાર કરીએ તો શ્રી ગોપીનાથજી અહીંયા ઉપદેશ કરી રહ્યા છે કે દેહ સંશોધનીયો હિ હરિભાવો ન ચ અન્યથા. દેહને ષોડશ સંસ્કાર દ્વારા સંશોધન એટલે શુદ્ધ કરવામાં આવે
ત્યાર પછી જ હરિભાવ શક્ય છે, એ વિના હરિભાવ શક્ય છે નહીં। સૌ સરળ ઉદાહરણ છે કે આપણે ઘરમાં જો રોજ સંજવારી ઇત્યાદિ કાઢીએ નહીં તો ઘરની અંદર એ અશુદ્ધિ વધી જાય, તો આપણે રહી જ ન શકીએ। એવી રીતના આ જન્મ જન્માંતરથી ભેગી થયેલી અશુદ્ધિ જે દેહ સાથે આવી રહી છે, તો આ સંસ્કારો એ દેહને શુદ્ધ કરે છે અને એ વિના હરિભાવ છે ક્યારેય શક્ય નથી। એટલે હરિભાવ શક્ય નથી, એટલે એ દેહ સંશોધનીઓ હિ હરિભાવો નચાન્યથા। મુખ્ય આવશ્યકતા ષોડશ સંસ્કાર દ્વારા ક્યાં વર્તાઈ રહી છે? દેહને સંશોધન, દેહને શુદ્ધ કરવા માટે। કારણ કે દેહ છે, આપણે જોઈએ છીએ, કર્મોથી દેહ બને છે। પૂર્વજન્મના જેવા કર્મો હોય તો એ કર્મોથી આ દેહની રચના થાય છે, અને એ દેહ પાછો પ્રકૃતિ મિશ્રિત છે કે એમાં રાજસ, તામસ અને સાત્વિક ત્રણેય ભાવો હોવાના। અને જ્યારે શાસ્ત્રનું અધ્યયન થાય, ષોડશ સંસ્કારની વિધિ થાય, ત્યારે રાજસ અને તામસ ભાવ દબાઈને સાત્વિક ભાવનો વધારો થાય છે, અને સાત્વિક ભાવનો વધારો થતાં સત્વ સંજાય તે જ્ઞાનમ, એટલે જ્ઞાનનો ઉદય થતાં એ આપણા કર્મમાં નિષ્ઠતા આવે, ભક્તિ માર્ગની અંદર નિષ્ઠતા આવે। જેટલી સાત્વિકતા વધારે એટલો એ દેહ સંશોધન થઈ અને ભક્તિ માર્ગીય અધિકારિકતા આપણી સિદ્ધ થઈ શકે। પણ જો આને ધ્યાનમાં ન લઈએ તો રાજસ ભાવ, તામસ ભાવથી આસુરાવેશ પણ શક્ય છે, કે એ આસુરાવેશ જો જ્યાં સુધી હૃદયની અંદર, દેહની અંદર હોય ત્યાં સુધી ભગવદ આવેશ થઈ શકે નહીં। આ ભગવદ આવેશ માટે જરૂરી છે કે દેહનું સંશોધન કરવું નિતાંત આવશ્યક છે, અને એ દેહનું સંશોધન આ સંસ્કારો દ્વારા જ શક્ય છે। અન્ય કોઈ પણ વિધિથી દેહનું સંશોધન એ શાસ્ત્રમાં વિચારાયું નથી। એટલા માટે એ પોતપોતાના જે પણ શાસ્ત્રો એક વિધિ બતાડી રહ્યું છે કે જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર છે, એવી રીતના પોતાના જે પણ કંઈ સંપ્રદાયો છે, વૈષ્ણવ સંપ્રદાય છે, શૈવ સંપ્રદાય છે, શાક્ત સંપ્રદાય છે, તો એ તત્ત સંપ્રદાયને અનુસરે છે। ત્યાર પછી એને પોતપોતાના જે પણ કાંઈ જપ, સંધ્યા, હોમ, વ્રત, યજ્ઞ, હવન, ઉપાસ્ય, દેવતા, પુરાણ, એ વેદ એ પોતપોતાના પ્રાપ્ત થાય છે। એટલે પોતાનો જે વેદ છે એની જે શાખાઓ છે એ શાખાઓ અંતર્ગત પોતે પોતાના સ્વધર્મનો વિચાર કરીને આ ષોડશ સંસ્કારની વિધિનું અનુસરણ કરે, જેથી કરીને દેહ સંશોધન થયા પછી હરિભાવ પ્રાપ્ત થઈ શકીએ। બીજું કોઈ પણ ઉદ્દેશ્ય આપણું નથી, પણ હરિભાવ પ્રાપ્ત કરવા માટે આ ગર્ભધાનાદિ સંસ્કારથી લઈને ષોડશ સંસ્કાર, હવે બહુ તો બહુ આ બધા સંસ્કારો લુપ્ત થઈ ગયા છે, એક ઉપનયન સંસ્કાર, વિવાહ સંસ્કાર અને એક અંત્યેષ્ટિનો, આ ત્રણ જ જોવા મળી રહ્યા છે। પણ આગ્રહ એવો છે કે એ આવશ્યકતા બતાડવામાં આવેલી છે દેહને પવિત્ર બનાવવા માટે, દેહના શુદ્ધિકરણ માટે, અને શ્રી ગોપીનાથજી તો માને છે કે દેહ સંશોધનીઓ હિ હરિભાવો નચ અન્યથા, બાકી હરિભાવ પ્રાપ્ત થઈ શકતો નથી। હવે જો આવું શુદ્ધિકરણ ન થાય તો પરિસ્થિતિ કેવી નિર્માણ થાય? તો ત્યાં શ્રી ગોપીનાથજી આજ્ઞા કરી રહ્યા છે કે શૌચાચાર વિહીનસ્ય આસુરાવેશ સંભવાત તતઃ સ્વાનિક ધર્માણામ આચારોપી પ્રસજ્યતે। અહીંયા આજ્ઞા છે કે શૌચાચાર, જે પવિત્રતાના જે પણ નિયમો શાસ્ત્ર બતાવી રહ્યા છે, જો આચરણ કરવામાં ન આવે તો જેવા આપણા પ્રારબ્ધના કર્મો છે તો એનાથી દેહ ઘડાયેલો હોય તો એમાં આસુરાવેશ પણ હોય। આસુરાવેશ હોવાથી ક્યાં પ્રકારનું પરિણામ આવે તો કૃષ્ણદાસ અધિકારીજીની વાર્તાની અંદર એમનો દેહ છૂટ્યા પછી પ્રેતીઓની પ્રાપ્ત થાય છે, અને શ્રી ગુસાઈજી શ્રાદ્ધ કરી રહ્યા છે ત્યારે પ્રેતીઓનીમાંથી મુક્ત થઈને ભગવદ્ લીલાની અંદર એ પ્રાપ્ત થાય છે। તો અહીંયા
વિચાર આપણને એ થાય કે ગર્ભાધાનાદી 16 સંસ્કારનો કંઈક તો પ્રભાવ આ દેહ ઉપર રહે છે, બાકી જો એ દેહ શુદ્ધ ન થાય તો તામસ ભાવથી આપણી ગતિ પણ અન્યથા થઈ શકે છે. પરંતુ અહીંયા ભગવત ભાવ માટે એ દેહનું સંશોધન જરૂરી છે, મુખ્ય વિચાર એ છે. અને પ્રભાવની